પ્રશ્ન નંબર 11 એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? તો ખાસ બાળકો પહેલા આપણે જોઈએ કે એક કોષી સજીવોમાં આપણે કયા બે સજીવોનો અભ્યાસ કરવાનો છે? તો કે અમીબા અને પેરામિશિયમ. અમીબા અને પેરામિશિયમ જેવા સજીવોમાં પોષણ પ્રમાણે છે. તો અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે બાળકો, એ પ્રશ્નમાં જવાબ સ્વરૂપે અમીબામાં પોષણ દર્શાવેલું છે. માની લઈએ કે આપણને એવું પૂછે કે પેરામિશિયમમાં પોષણ કેવી રીતે, પેરામિશિયમ પોષણ કેવી રીતે મેળવે છે? તો માત્ર ને માત્ર શરૂઆતની બે મુદ્દાઓને આપણે બદલાવવા પડશે, બાકીની બધી જ પ્રક્રિયાઓ સમાન થશે. કયા બે મુદ્દાઓ? તો જોઈએ, અમીબા છે એને ખોરાક ગ્રહણ કરવા માટે મુખ જેવી કોઈ રચના હોતી નથી, જ્યારે પેરામિશિયમમાં મુખની રચના હોય છે. એટલે ખોરાક અંતઃગ્રહણની જે કંઈ ઘટના છે, ખોરાક અંતઃગ્રહણની જે કંઈ ઘટના છે, એ મુદ્દાઓને આપણે શું કરવાના થશે, ચેન્જ કરવાના થશે. એ તમે સરળતાથી વાક્ય બદલાવી શકશો બાળકો. હવે પહેલાં તો જોઈએ આપણે કે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી, કોષીય સપાટી પરથી, હવે જુઓ ખાસ અહીંયા ધ્યાન રાખો, અહીંયા તમને આકૃતિ, આ ચાર આકૃતિ તમારે જ દોરવાની છે, દોરવાની છે અને દોરવાની છે, ચાર આકૃતિ. કોષીય સપાટી પરથી એટલે કે આ સપાટી પરથી જે તરફ ખોરાકનો કણ તને જોવા મળે એ તરફ અસ્થાયી, અસ્થાયી સ્થાયી નહીં પણ અસ્થાયી પ્રવર્ધ, જેને ફૂટપાદ કહેવાય અથવા તો ખોટા પગ કહેવાય, એનું મદદથી ખોરાક ગ્રહણ કરે છે. ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. હવે અહીંયા આપણે પેરામિશિયમની ચર્ચા કરીએ. અહીંયા તો પેરામિશિયમ છે એ ખોરાકના કણોને પોતાના મુખ તરફ લાવવા માટે તેની સપાટી પર આવેલા રોમ પક્ષમોનો ઉપયોગ કરી ખોરાકના કણને મુખ સુધી લાવે છે અને મુખ જે ખોરાકનું ગ્રહણ કરે છે. હવે ફરીથી પાછા આવી જઈએ અમીબા. આ ખોટા પગો છે એ પ્રવર્ધો છે, આ પ્રવર્ધ ખોરાકના કણને ઘેરી લે છે. જુઓ બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ, બીજી આકૃતિમાં ખોટા પગનું નિર્માણ થાય છે, ત્રીજી આકૃતિમાં તમે જુઓ કે ખોરાકના કણને ફરતી બાજુથી આ જે ફૂટપાદની મદદથી શું કરી લીધો, ઘેરી લીધો. અને તેની સાથે આ જે અંદર સફેદ રચના તમને જોવા મળે છે આ અન્નધાનીનું નિર્માણ કરી દીધું, એનું નિર્માણ કરી દીધું અન્નધાની, તેની સાથે જોડાણ કેળવી અન્નધાની બનાવે છે. શું બનાવે છે? અન્નધાની. હવે આ ખોરાક અન્નધાની નિર્માણ થઈ ગઈ એટલે એ અન્નધાની છે અમીબાના શરીરમાં પ્રવેશ પામી ગઈ. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થમાં થાય, જટિલ પદાર્થોનું વિઘટન કેમાં થાય છે, સરળ પદાર્થોમાં થાય છે અને તે પછી ત્યાંથી કોષ રસમાં પ્રસરણ પામે છે. એટલે કે અન્નધાનીની અંદર જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાક પ્રસરણ દ્વારા, કેના દ્વારા, પ્રસરણ દ્વારા કોષ રસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્ય છે, વધેલો અપાચિત દ્રવ્ય કોષીય સપાટી તરફ ગતિ કરે છે અને કોષની બહાર નિકાલ પામે છે. જે રીતે ખોરાકનો કણ અંદર પ્રવેશે છે એની રિવર્સ પદ્ધતિ, કે અપાચિત ખોરાક છે એ ઊંધી પ્રક્રિયા છે અને છેલ્લે આ જે ખોટા પગની વચ્ચે જે ખોરાકનો કણ છે આ જે સ્ટેપ આવે છે એના રિવર્સમાં તમે જાઓ તો અપાચિત ખોરાક છે એ આવી રીતે શરીરની બહાર ત્યજવામાં આવે છે. પેરામિશિયમમાં કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે, તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને શું કરી દીધી હોય છે, ઢાંકી દીધેલી હોય છે. હવે તમે પેરામિશિયમને રચના જોઈએ જ છે બાળકો, પેરામિશિયમનો આકાર છે પાવડી જેવો હોય છે, બરાબર ને બાળકો? આ પ્રશ્ન ત્રણ ગુણમાં અતિશય મહત્વનો છે. આકૃતિ દોરવી જરૂરી છે, આકૃતિ દોરવી જરૂરી છે, ક્લિયર? હવે જોઈએ પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો.
હવે જો પહેલા તો આકૃતિ જોઈ લઈએ, આપણે સમજી લઈએ બાળકો આકૃતિને. ક્લિયર? તમારી સામે અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિમાં આ જે ભાગ છે એ દોરવાનો છે. મનુષ્યનું શરીર દોરવાની જરૂર છે નહીં. તમે આ આકૃતિ દોરવા માટે ખાસ પ્રયત્ન કરજો બાળકો, ખાસ. એનું કારણ છે કે જે મોટા પ્રશ્નમાં મનુષ્યનું પાચન તંત્ર પૂછાય છે ત્યારે આકૃતિ તેમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આકૃતિ તમને આવડવી જોઈએ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે પાચન નળીની શરૂઆત છે એ મુખથી થાય છે, મુખ ગુહાથી થાય છે. મુખ ગુહાની સાથે તમને જીભ દર્શાવેલી છે. ત્યાંથી આગળ જઈએ એટલે અન્નળી આવે. અન્નળી છે ક્યાં ખુલે? તો કે જઠરમાં. જઠર છે એ ક્યાં જાય આગળ? તો કે નાના આંતરડામાં. નાનું આંતરડું કેમાં ખુલે? તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડા બાદ આવે મળાશ, મળદ્વાર. હવે ખાસ જુઓ કે સાથે સાથે યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ આ ગ્રંથિઓ છે કે જે ગ્રંથિઓ છે પાચન નળીમાં સાઈડમાં કે જે પાચક રસો ધરાવે છે, પાચક ઉત્સેચકો ધરાવે છે એવી ગ્રંથિ યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ છે. અને મોટા આંતરડામાં એક આંત્રપુચ્છ આવેલી હોય છે. ક્લિયર બાળકો? આ માહિતી મેળવવા બાદ હવે ફરીથી આપણે પ્રશ્ન તરફ આવી જઈએ. મુખથી મળતા દ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. હવે જુઓ બાળકો, મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? મનુષ્યનું પાચન તંત્ર અને પાચન ક્રિયા આ બંને અલગ અલગ પ્રશ્નો છે. એટલે બોલ્ટમાં આપણે એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય, તો જે રીતે પ્રશ્ન પૂછાય એ અનુલક્ષીને આપણે જવાબ દેવાનો હોય છે. એટલે જો તમને એવું પૂછે કે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો, તો એ પ્રમાણે જવાબ દેવાનો. અને જો એવું પૂછે કે મનુષ્યમાં થતી પાચન ક્રિયા વર્ણવો, તો આપેલો જવાબ છે એ આપવાનો થશે. બાળકો આપણને ખ્યાલ છે બાળકો કે આપણે વિવિધ પ્રકારના ખોરાકો ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે એટલે કુદરતી રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. હવે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખથી થાય. હવે જુઓ પ્રશ્ન છે એક ગુણમાં કે મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકના પાચનની શરૂઆત પાચન તંત્રના કયા અંગથી થાય છે? તો એનો જવાબ છે મુખ. આ ખાસ યાદ રાખજો, મુખમાં પાચન. તો જોઈએ, મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય છે. સાથે સાથે લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ, લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. હવે ખાસ આ આકૃતિ દોરવાની ન હોય બાળકો, આ આકૃતિ માત્ર સમજૂતી માટે છે. લાળ રસમાં એમાઇલેઝ નામનો, એમાઇલેઝ એનું બીજું નામ છે ટાઇલિન, એમાઇલેઝ નામનો ઉત્સેચક છે જે ખોરાકમાં રહેલા જટિલ અણુ સ્ટાર્ચનું, ખોરાકમાં રહેલા જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે. શર્કરામાં શું કરે છે? વિઘટન અથવા તો પાચન કરે છે. એનું સમીકરણ પણ લખવું જોઈએ, સ્ટાર્ચ લાળ રસીય એમાઇલેઝ માલ્ટોઝ, શર્કરાનું બીજું નામ માલ્ટોઝ, આ પણ યાદ રાખવાનું છે. માલ્ટોઝ લખો તો વધારે સારું કહેવાય. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. એટલે અહીંયા આપણે મુખમાં જે પાચન ક્રિયા થાય છે એમાં તમે જોયું કે ખોરાકને નાના કણોમાં રૂપાંતરિત કરવાનું કામ કોણ કરે? તો કે દાંત કરે. દાંત છે ખોરાકના કણોને નાના નાના કણોમાં રૂપાંતરિત કરે. સાથે સાથે લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય. એ લાળ રસ અને ખોરાકના કણને એકબીજામાં મિશ્ર કરવાનું કાર્ય કોણ કરે? તો કે જીભ વડે થાય. લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો હોય, એમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ ખોરાકમાં રહેલા જટિલ સ્ટાર્ચનું વિઘટન
सरल सरकरामा करे छे। हवे त्यार बाद आवे छे तरंगवत संकोचन। जो खास समझो बाळको, तमे खास करीने सापनी अनेक जातिओ विषे अभ्यास करेलो छे, तमे जोयुं हशे क्यांक ने क्यांक टीवी द्वारा के आवा जे प्राणीओ छे એ ખોરાકનું ગ્રહણ તરંગવત સંકોચન દ્વારા કરે છે। આપણને ખબર છે બાળકો કે અજગર જેવા પ્રાણીઓ છે એ કોઈ પણ સજીવને આખે આખો ગળી જાય છે, તો એ ગળવાની પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક તમે ટીવીમાં જોઈ હશે, તો એ તરંગવત સંકોચન છે। આગળનો ભાગ છે મોટો થતો જાય, જે તરફ ખોરાક આગળ વધતો હોય એ તરફનો ભાગ મોટો થતો જાય અને પાછળનો ભાગ છે એ સંકોચાતો જાય, એટલે પાછળથી ધક્કો લાગતો જાય અને આગળ તરફ ગતિ કરે। પાચન માર્ગના સ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી, કેવા સંકોચનથી, લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે। આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થતું હોય છે। આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાંથી પસાર થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે। મુખથી જઠર સુધી ખોરાક અન્નળી મારફતે જાય છે। હવે ખાસ ધ્યાન રાખો બાળકો, અન્નળી મારફતે ખોરાક છે મુખથી જઠર સુધી જાય છે। તો થોડુંક આપણે ધોરણ 9નું યાદ કરી લઈએ। ધોરણ 9માં આપણે લાદી સમધિચ્છદ, સ્તંભી અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, આ અધિચ્છદ પેશી વિશે અભ્યાસ કરેલો હતો। એમાં અન્નળીમાં આવેલ પક્ષમલ અધિચ્છદની યાદ કરીએ। પક્ષમલ અધિચ્છદના પક્ષમો છે એ તરંગવત હલનચલનથી ખોરાકને આગળ એટલે કે નીચે તરફ ધકેલે છે। હવે ત્યાંથી એટલે કે મુખમાંથી સ્ટાર્ચનું પાચન થઈ ખોરાક છે અન્નળી મારફતે ક્યાં આવી જાય છે, જઠરમાં। તો જઠરને યાદ કરીએ બાળકો, જઠર છે એ જે આકારની એક વિશિષ્ટ રચના છે અને જઠરનું કાર્ય શું છે, તો કે ખોરાકના પાચન, ખોરાકને વલોવે છે। જઠર છે ખોરાકને શું કરે છે, વલોવે છે અને એકદમ નાના કણોમાં રૂપાંતરિત કરે છે। જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે। આ જઠર ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, પ્રોટીનનું પાચન કરનાર ઉત્સેચક કોણ, પેપ્સિન, અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે। આ ત્રણેય પદાર્થોના મિશ્રણને જઠર રસ કહેવાય છે। એટલે જઠર રસમાં કેનો સમાવેશ થાય બાળકો, તો હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ। જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે શું કરે છે, મિશ્ર કરે છે, એટલે બલોવે છે। હાઇડ્રોક્લોરિક એસિડ છે બાળકો, એટલે શું કરવાનું છે, તો કે એસિડિક માધ્યમ તૈયાર કરે છે। એસિડિક માધ્યમ છે એ પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે। પેપ્સિન ઉત્સેચક છે એને પેપ્સિનોઝનમાં ફેરવે, કે જે સરળતાથી ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરશે। કેનું પાચન કરશે, પ્રોટીન। સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ છે એ જઠરના આંતરિક સ્તર બનાવે, અહીંયા ફરતી બાજુ કોણ ગોઠવાઈ જાય, શ્લેષ્મ। આંતરિક સ્તરે એસિડ અને પેપ્સિનની અસર સામે જઠરની આંતરિક દિવાલને શું કરે છે, રક્ષણ આપે છે, કોણ, તો કે શ્લેષ્મ। જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે ની જઠર વાલ્વ, દ્વારા નિયંત્રિત થાય છે। જો અહીંયા આવેલો છે ની જઠર વાલ્વ, એ કેવું હોય, મુદ્રિકા સ્નાયુઓથી બનેલું હોય, મુદ્રિકા સ્નાયુઓથી તૈયાર થયેલું હોય। એની એક ખાસિયત છે કે ખોરાક એક વખત જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશી જાય છે, તો નાના આંતરડામાંથી ફરીથી ખોરાકને જઠર તરફ ધક્કો મારતું નથી, એટલે એક પ્રકારનું નોન રિટર્ન વાલ્વ છે। કેવો વાલ્વ છે, નોન રિટર્ન વાલ્વ, પણ આ કુદરતી રચના છે, નૈસર્ગિક રચના છે। હવે જોઈએ જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થયેલું નથી, જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થયેલું નથી। હવે જઠરમાંથી જે ખોરાકના કણો
एकदम सूक्ष्म प्रवाह स्वरूपे खोराक न कहो के दाखल थे तो के नाना आतरडामां नानुं आतरडुं छे ए पाचन मार्ग में सौथी लांबामां लांबुं अने खूब ज गूंचणामय अंग होवाथी मनुष्यना शरीरमां ओछी जग्यामां व्यवस्थित रीते गोठवायेल होय छे। ते नाना आतरडानी अंदर कार्बोदित प्रोटीन अने चरबीना पूर्ण पाचन माटेनुं अंग छे। नानुं आतरडुं छे कार्बोदित प्रोटीन अने चरबी नु पूर्ण पाचन करे छे एटले खोराक नु संपूर्ण पाचन क्या थी जाय बाळको तो के नाना आतरडामां क्या थी जाय छे नाना आतरडामां। विविध प्राणीओना नाना आतरडानी लंबाई तेमना खोराकना प्रकारना आधारे भिन्न होय छे। आ याद रखजो बाळको विविध प्राणीओना नाना आतरडानी लंबाई तेमना खोराकना प्रकारना आधारे भिन्न भिन्न होय छे। मनुष्यनुं नानुं आतरडुं केवड़ुं लांबुं होय तो के 7.5 मीटर लांबुं। घास खानारा शाकाहारी प्राणीओ जो अहींया दर्शावेलुं छे घास खानारा शाकाहारी प्राणीओमां सेल्युलोजनुं पाचन करवा माटे रेशादार घटक तरीके सेल्युलोजनुं पाचन करवा माटे नाना आतरडानी लंबाई वधु होवी जरूरी छे तो ज सेल्युलोजनुं पाचन थाय। अने तमने ए पण याद हशे बाळको के घास खानारा जे गाय भैंस ए बधा प्राणीओ छे ए वागोळनार प्राणीओ कहेवाय छे। જઠર ઉપરાંત એમાં એક વિશિષ્ટ રચના આવેલી હોય છે જેને આમાશય કહેવાય છે। પહેલાં ઝડપથી ખોરાકને ગ્રહણ કરી લે એ ખોરાક કેમાં જશે તો કે આમાશયમાં જશે। આમાશયમાંથી ખોરાક ફરીથી મુખમાં આવે છે અને એ નિરાતે બેસીને ખોરાકને શું કરે છે ચાવવાનું કામ કરે છે। માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહાર વાઘ સિંહ દીપડો જેવા પ્રાણીઓનું નાનું આંતરડું પ્રમાણમાં કેવું હોય છે ટૂંકું હોય છે। કેવું હોય છે ટૂંકું। આપણે મિશ્રાહારી છીએ એટલે તમને ખ્યાલ હોય જોઈએ બાળકો કે મિશ્રાહારી પ્રાણીઓમાં આંતરડું ઘાસ ખાનારા પ્રાણીઓની સાપેક્ષે નાનું અને માંસાહારી પ્રાણીઓની સાપેક્ષે મોટું હોય છે નાના આંતરડામાં પાચન। તો જઠરમાંથી એસિડિક ખોરાક હવે જો આ યાદ રાખજો જઠરમાંથી એસિડિક ખોરાક છે કેમાં પ્રવેશે છે નાના આંતરડામાં પ્રવેશે છે। નાના આંતરડામાં યકૃતમાંથી જો તમને અહીંયા દર્શાવેલું છે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડની આકૃતિ પણ દર્શાવેલી છે યકૃતની આકૃતિ પણ દર્શાવેલી યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ છે પિત્તાશયમાં જમા થાય અને સ્વાદુપિંડનો સ્વાદુરસ એ સીધો જ ક્યાં આવે નાના આંતરડામાં સ્વાદુરસ મેળવે છે। નાનું આંતરડું છે એ પિત્તરસ અને સ્વાદુરસ મેળવે છે। પિત્તરસનું કાર્ય શું છે ખાસ ધ્યાન રાખજો આ મહત્વનું છે। પિત્તરસ છે એ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલી બનાવે છે। પિત્તરસ શું બનાવી દે છે આલ્કલી બનાવે છે તેથી આ આલ્કલીય બની જાય એટલે સ્વાદુરસના ઉત્સેચકો તેના ઉપર સરળતાથી કાર્ય કરી શકે। પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે તેને તૈલોદીકરણ કહેવાય છે। કારણ કે ચરબીના ગોલક છે ચરબીના ગોલકોને નાના કણોમાં રૂપાંતરિત કરે છે આ ઘટનાને શું કહે તૈલોદીકરણ કહેવાય છે। આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે। શા માટે તો કે આપણને ખ્યાલ છે બાળકો કે જેમ કદ તમે નાનું કરતા જાવ કોઈ પણ પદાર્થનું કદ નાનું થતું જાય તેમ તેને સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય અને સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય તો થતી રાસાયણિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય। કોઈ પણ પ્રક્રિયા હોય રાસાયણિક હોય કે જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય બેમાંથી કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે। એના ઘણા બધા ઉદાહરણો છે બાળકો। ખાંડને ઓગાળવા કરતાં દળેલી ખાંડને ઓગાળવી સરળ છે એવી જ રીતે કોલસાને સળગાવવા કરતાં કોલસાના ભૂક્કાને એટલે દળેલા કોલસા ઝડપથી સળગી ઉઠે છે। કારણ કે જેમ કદ નાનું થતું જાય છે તેમ સપાટીનું ક્ષેત્રફળ કેવું થતું જાય છે વધતું જાય છે। હવે ત્યારબાદ આવે છે સ્વાદુરસ। સ્વાદુરસ છે એ સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ પામે છે। સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન આ યાદ રાખજો બાળકો સ્વાદુરસમાં
પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેસ અને તૈલોગ્ધીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. આ ઉત્સેચકોના નામ યાદ રાખવાના છે, ટ્રિપ્સિન, એમાઇલેસ અને લાઇપેઝ. ટ્રિપ્સિન કોનું પાચન કરે? તો કે પ્રોટીનનું પાચન કરે. એમાઇલેસ કેનું પાચન કરે? તો કે કાર્બોદિતનું પાચન કરે. અને લાઇપેઝ કેનું પાચન કરે? તો કે ચરબીનું પાચન કરે. કેનું પાચન કરે? ચરબીનું પાચન કરે. ત્યારબાદ આવે છે આંત્રરસનું કાર્ય. હવે જુઓ, નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રિય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. રૂપાંતર કરે છે એ શબ્દ લખો તોય ચાલે, અને પાચન કરે છે એવો શબ્દ લખો તો પણ ચાલશે. ક્લિયર બાળકો? ત્યારબાદ આવે છે પાચિત ખોરાકનું અભિશોષણ. તો નાના આંતરડાની સપાટી પર આવા આંગળી જેવા પ્રવર્તો આવેલા હોય. આંગળી જેવા શું આવેલું હોય? પ્રવર્તો, સૂક્ષ્મ પ્રવર્તો. એની અંદર તમને અહીંયા આ જે રેડ એન્ડ બ્લુ કલરની રચના દેખાય છે એ રુધિર કેશિકાઓનું ઝાડું હોય. કેનું હોય? રુધિર કેશિકાનું ઝાડું હોય. આ નાના આંતરડામાં આવેલા આ પ્રવર્ધોનું કાર્ય શું છે? તો કે અભિશોષણ કરવાનું કાર્ય છે. પાચિત ખોરાકને કોષો સુધી પહોંચાડવા માટે પાચિત ખોરાકનું શોષણ કરવું પડે. આ અભિશોષણ કરવાનું કાર્ય છે. માની લઈએ કે આ પ્રવર્ધ ન હોત તો સપાટી માત્ર આટલી જ થાય. આ પ્રવર્ધ છે એટલે સંપર્ક સપાટી વધી ગઈ. આંગળી જેવા પ્રવર્ધોનું કાર્ય શું છે? તો કે સંપર્ક સપાટીમાં વધારો કરવાનો. આ સંપર્ક સપાટીમાં વધારો થાય એટલે અભિશોષણનો દર પણ કેવો થશે? વધશે. ખોરાકના અભિશોષણનો દર વધશે. નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તે રુધિર વાહિનીઓથી સમૃદ્ધ હોવાથી, કેનાથી સમૃદ્ધ છે? રુધિર વાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ કીધું એમ કે પ્રક્રિયા કેવી થાય? તો કે ઝડપી થાય. પ્રક્રિયા કેવી થાય? ઝડપી થાય. હવે ત્યારબાદ છે પાચિત ખોરાક છે એનું અભિશોષણ થઈ ગયું અને ત્યાંથી તે રુધિર મારફતે વિવિધ કોષો સુધી પહોંચી ગયા. હવે અપાચિત ખોરાક જે નાના આંતરડામાં હતો એ ત્યાંથી ક્યાં જશે? તો કે મોટા આંતરડામાં જશે. ખાસ ધ્યાન રાખજો બાળકો, અપાચિત ખોરાક છે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે. મોટા આંતરડામાં આવેલું જે અપાચિત ખોરાક છે તેમાં હજી પાણી અને ખનિજ ક્ષારો રહેલા હોય છે, સંપૂર્ણ અભિશોષણ પામેલા હોતા નથી. એટલે મોટા આંતરડાની અંદર પાણી અને ઉપયોગી એવા ખનિજ પદાર્થોને, ખનિજ ક્ષારોનું શોષણ થઈ જાય છે. અને ખાસ ધ્યાન રાખજો, ત્યારબાદ જે પદાર્થ વધે છે અપાચિત અર્ધઘન પદાર્થ, તે મળાશયમાં એકઠો થાય છે અને મળદ્વાર મારફતે સમયાંતરે તેનો નિકાલ કરવામાં આવે છે. જોઈએ, અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. બાકી રહેલ પદાર્થો મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યને બહાર ફેંકવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. અહીંયા પણ શું આવેલું હોય છે? તો કે મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે. ક્લિયર બાળકો? આ થઈ પાચન તંત્રની ચર્ચા. હવે આપણે પાચન ક્રિયા પોષણની ચર્ચા કરી લીધા પછી હવે જે ચર્ચા કરી કે ભાઈ નાના આંતરડામાંથી અભિશોષણ પામેલો ખોરાક છે એ વિવિધ કોષોમાં જાય છે. ક્યાં જાય છે? વિવિધ કોષોમાં જાય છે. તો ત્યાં શું થાય છે? ત્યાં કેવી પ્રક્રિયા થાય છે એનો અભ્યાસ હવે પછીના મુદ્દા
એટલે કે શ્વસનમાં આપણે કરવાનું છે, જેમાં કરવાનું છે શ્વસનમાં. તો નેક્સ્ટ ટાઈમ હવે પછીના આપણા લેક્ચરમાં આપણે એ અભ્યાસ કરશું. કયો? તો કે આ જે પાચિત ખોરાક છે કોષ સુધી પહોંચે છે ત્યાં શું થાય છે. ક્લિયર બાળકો? પાચનની ક્રિયા અહીંયા પૂરી થાય છે.